नमस्कार विद्यार्थी मित्रों, वेद डिजिटल एज्युकेशन में आपनो हार्दिक स्वागत छे। विद्यार्थी मित्रों, आज आपणे धोरण 3 विषय छे पर्यावरण अथवा तो आस पास, जेमा स्व अध्ययन पोथीनू प्रथम प्रकरण पुनमे शुं जोयुं, जेनुं सरस मजानुं सोल्यूशन आपणे आ विडियो लेक्चरमां करवाना छे। तो चालो मित्रों, चेनलमां प्रथम वखत होय तो चेनलने सब्सक्राइब करी बाजूमां आवेला बेल आइकनने प्रेस करी देशो, तेमज आपणी चेनलमांथी तमने तमाम विषयना तमाम पाठना स्व अध्ययन पोथीना सोल्यूशन तेमज पाठनी समझूती पण चेनलना प्लेलिस्टमांथी मळी जशे, अथवा तो शाळा मित्र नामनी एप्लिकेशन छे तो त्यांथी पण तमे वेद डिजिटल एज्युकेशनमां जई अने मेळवी शकशो। अने हा मित्रों, आपणी चेनलमां 1-12 धोरण सुधीना आवी रीते विडियो मूकेला छे, तो तमारा भाई बहेन सगा संबंधीने पण तमे जाण करी शको छो, तमारा मित्रने पण तमे जाण करी शको छो। प्रश्न 1, नीचेना प्रश्नोना जवाबो माग्या प्रमाणे आपो, जेमां पहेलुं छे, तमे जोया होय तेवा पांखोवाळा 3 प्राणीओना नाम लखो। तो मे जोयेला पांखोवाळा प्राणीओमां आपणे पक्षीओना नाम लखवाना छे मित्रो, चकली, कबूतर, कागड़ो, काबर वगैरे जेवा पक्षीओ तमे त्यां लखी शकशो। बीजू, तमारा घरमां जोवा मळता नाना प्राणीओना नाम लखो। तो अमारा घरमां के आंगणामां फळियामां माखी, मच्छर, वंदो, करोळियो, गरोळी कि देडका जेवा प्राणीओ जोवा मळे छे। બે પગવાળા 3 પ્રાણીઓના નામ આપો, વાંદરો, કાંગારૂ, મનુષ્ય પણ પ્રાણી જ છે હો મિત્રો, કબૂતર, મોર આ બધા જ પ્રાણીઓમાં ગણી શકાય, ભલે પક્ષી છે પણ ગણાય તો પ્રાણીઓમાં જ। તમે જોયેલા પગ વિનાના 3 પ્રાણીઓના નામ લખો, પગ વિનાના સાપ, અજગર, ગોકળ ગાય, અળસિયું। 5, 4 પગથી વધુ પગ ધરાવતા હોય તેવા 3 પ્રાણીઓના નામ લખો, કે જેને 4 કરતા વધુ પગ છે, તો કરોળિયો, ઓક્ટોપસ, કાનખજૂરો, વીંછી વગેરે। તમે જોયા હોય તેવા લાંબી પૂંછડીવાળા પ્રાણીઓના નામ લખો, તો વાંદરો, ગાય, ભેંસ, બળદ, બરાબર, મોરને પીછા છે એક પ્રકારની પૂંછડી જ ગણાય, એટલા માટે આપણે મોર લખેલું છે। તમારાથી ઊંચા હોય તેવા પ્રાણીઓના નામ આપો, ઊંટ, જિરાફ, હાથી, ભેંસ કે વગેરે આપણાથી કેવા છે મિત્રો, ઊંચા છે। ત્યાર પછી પ્રશ્ન 2, પ્રાણીઓને તેમના સાચા રહેઠાણ સાથે લીટી દોરીને જોડો, બરાબર। તો અહીંયા આપણે પોપટ છે તો પોપટનું રહેઠાણ કયું છે, તો કે ભાઈ માળો છે। દેડકો છે તો દેડકાનું રહેઠાણ શું છે, તો કે ભાઈ પાણી છે। માછલી છે તો એનું રહેઠાણ કયું છે, પાણી છે। કીડી છે તો કે મકોડો, તો કે ઘર અથવા તો દરમાં પણ તમે બતાવી શકો છો। ગરોળી છે તો એ ઘરમાં જોવા મળે, બરાબર। બતક છે તો એ માળો છે, ખિસકોલી છે તો વૃક્ષ ઉપર માળો જ બનાવશે, રેડી। ઉંદર છે તો એ દરમાં વસવાટ કરે છે। આગળ, બરાબર, કરોળીઓ છે તો બી ઘરમાં પોતાનું ઝાડું બનાવશે, ગરોળી પણ મગર છે એ પાણીમાં રહે છે, માખી છે ઘરમાં જોવા મળે છે, કબૂતર છે એ માળો બનાવે છે, બરાબર। તો આવી રીતે તમે જોડી શકો છો। હવે તમને કેટલાક પ્રશ્નો પૂછેલા છે। પ્રશ્ન 3, સાચા જોડકાના આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખો। પહેલું, પાણીમાં જ રહેતા પ્રાણીઓના નામ લખો। તો પાણીમાં જ રહેતા પ્રાણીઓમાં કોણ છે, માછલી છે, પાણીમાં જ રહે, બરાબર, કિનારે ન આવે, મગર કિનારે આવે પાછો। બીજું, ઘરમાં રહેતા પ્રાણીઓના નામ આપો, દેડકો, માખી, ગરોળી, કરોળીઓ વગેરે ઘરમાં રહે છે। ત્રીજું, ઝાડ પર રહેતા પ્રાણીઓના નામ, ખિસકોલી, વાંદરો, કબૂતર, પોપટ વગેરે ઝાડ ઉપર રહે છે। ચોથું, દરમાં રહેતા પ્રાણીઓના નામ, ઉંદર છે, કીડી છે વગેરે દરમાં રહે છે। હવે નીચે કેટલાક પ્રાણીઓના ચિત્રો આપ્યા છે, તેમાં મનગમતા રંગો પૂરી તેમના નામ બોક્સમાં લખવાના છે। તો આ કોનું ચિત્ર છે મિત્રો, હાથીભાઈનું, આ ચિત્ર છે એ બિલાડીબેનનું છે,
બરાબર, તો ચિત્રમાં રંગ કોને પૂરવાના છે? સરસ, તમારે પૂરવાના છે. આ કોનું ચિત્ર છે? ગાય. આ માછલી. આ છે તો કૂતરું છે, અને આ શું છે? તો કે સિંહ છે, લાંબી લાંબી કેસવાળી વાળું. ત્યાર પછી પ્રશ્ન 5, માગ્યા મુજબ વર્ગીકરણ કરો. તો અહીંયા કેટલાક તમને પ્રાણીઓના નામ આપેલા છે, તો એમાંથી ઉડતા હોય તેવા પ્રાણીઓ, ઉડી શકે, તો ચકલી છે, માખી છે, કાબર છે, કબૂતર છે, જે આમાંથી આપણે લખ્યા છે જે ઉડી શકે છે. આ સિવાય સમડી છે. દિવાલ પર ચાલતા પ્રાણીઓ કરોળિયો છે, ગરોળી છે અને કાચિંડો છે, બરાબર, કે જે દિવાલ પર ચાલી શકે છે. શિંગડા હોય તેવા પ્રાણીઓ, તો સાબર છે, પછી બકરી છે, ભેંસ છે, ગાય છે, તો આવા પ્રાણીઓ છે એ શું છે? તો કે શિંગડા ધરાવે છે. જો અહીંયા તમારે એક મચ્છર પણ આપેલું છે તો મચ્છર પણ લઈ શકશો. ત્યાર પછી પ્રશ્ન 6, મધમાખીને તેના મધપુડા સુધી પહોંચાડો. તો હવે આ મધમાખી છે, તમારે આવી રીતે દોરવાનું છે, બરાબર, તો એના મધપુડા સુધી પહોંચી જશે, કારણ કે બીજા બધા રસ્તામાં આપણે પ્રયત્ન કરી જોયો, તો એ બધા રસ્તા કેવા છે? તો કે કોઈકને કોઈક જગ્યાએ બંધ થઈ જાય છે, તો પછી એ મધમાખી આગળ જઈ શકે નહીં. તો આપણે એને શું કરવાનું છે? એના ઘર સુધી, મધપુડા સુધી પહોંચવા માટેનો સાચો રસ્તો બતાવવાનો છે, અને કહેવાનું છે કે ભાઈ તમારે આ રસ્તે ચાલવાનું, એટલે તમે તમારા મધપુડા સુધી પહોંચી જશો. મધપુડો એટલે કે એમનું ઘર, ત્યાં સુધી પહોંચી જશો. પહોંચી ગયો, સરસ. ત્યાર પછી છે ચિત્ર પૂરું કરો. પ્રાણીના ચિત્ર પરની લીટીઓ પર પેન્સિલ વડે ઘૂંટો. હવે ઊભી લીટીથી કાગળને વાળો. વાળેલા કાગળને પાછળની બાજુએથી પેન્સિલ કે અંગૂઠા વડે હળવેથી ઘસો. ત્યારબાદ વાળેલા કાગળને પાછો સીધો કરો. ચિત્રની સામેની બાજુએ પડેલ છાપ પર પેન્સિલ વડે ચિત્ર દોરવાનું છે. એટલે તમારે આ કાગળને ગળી વાળી, બરાબર, અને છાપવાનું છે, જેથી કરીને સામે એક ચિત્ર આછું આછું થઈ જશે, પછી તમારે પેન્સિલ વડે ઘૂંટી નાખવાનું છે, બરાબર, એટલે દેડકા જેવું સરસ મજાનું ચિત્ર થઈ જશે. પ્રશ્ન 8, તમે જોયા હોય તેવા કૂતરા કરતા નાના અને કૂતરા કરતા મોટા પ્રાણીની યાદી બનાવો. કૂતરા કરતા નાના પ્રાણીઓમાં કાચબો, ઉંદર, બિલાડી, સસલું વગેરે. કૂતરા કરતા મોટા પ્રાણીઓમાં ગાય, ભેંસ, ઘોડો, બળદ વગેરે પ્રાણીઓ કૂતરા કરતા કેવા છે? ભાઈ મોટા પ્રાણીઓ છે. આગળ વધીએ તો નીચે આપેલા પ્રાણીઓના ચિત્રોને કદના આધારે, કે કોણ મોટું છે ને કોણ નાનું છે, તો એને આધારે સૌથી નાનાથી મોટા સુધી, જો પહેલાં સૌથી નાનું લેવાનું પછી મોટા સુધી ચડતા ક્રમાંક આપો. તો ચાલો મિત્રો, હવે આપણે ચિત્ર લઈ લઈએ. 9 આપેલા છે ચિત્ર, જેમાં પહેલું છે ઘરની માખી સૌથી નાની. એનાથી મોટું કોણ છે? તો કે કરોળિયો છે. એનાથી મોટું કોણ છે? તો કે ભાઈ ઉંદરભાઈ છે. ઉંદરભાઈથી મોટું કોણ છે? તો કાચબો છે. કાચબો થોડો હોય ને ભાઈ, હા, બહુ એટલો બધો મોટો નથી લેવાનો. એના કરતાં મોટું સસલું છે. સસલા કરતાં મોટું કોણ છે? ભાઈ હરણ છે. હરણ કરતાં મોટી ગાય, અને ગાય કરતાં મોટું ઊંટ છે, બરાબર, સોરી, સસલા કરતાં મોટું બકરી, બકરી કરતાં મોટું હરણ, હરણ કરતાં મોટી ગાય, ગાય કરતાં મોટું ઊંટ. આગળ તો અહીંયા પ્રશ્ન 10, નીચે આપેલા ચિત્રમાં એકથી વધુ પ્રાણીઓ ભેળસેળ થઈ ગયા છે, તેમને ઓળખી તેમના નામ લખો, બરાબર. તો અહીંયા મિત્રો, જોઈને જ તમને ખ્યાલ આવી જશે કે ઘણા બધા પ્રાણીઓ લાગે છે, બરાબર. તમારે ચિત્રને ઉલટું પણ કરીને જોવાનું, જેથી કરીને તમને વધારે ખ્યાલ આવે. તો કયા કયા પ્રાણીઓ છે એમાં? ઘોડો છે, બિલાડી છે, ગાય, ઘેટું, બકરી, શિયાળ, કૂતરું અને ડુક્કર જેવા પ્રાણીઓ છે. તો મિત્રો, ખાસ તમારા દોસ્તોને શેર કરજો, જાણ કરજો, અથવા તો શાળા મિત્ર નામની એપ્લિકેશનમાં જઈ વેદ ડિજિટલ એજ્યુકેશનના ફોલ્ડરમાં જોવે, તો તમને આ બધી જ વસ્તુ પ્રાપ્ત થશે. તો અહીંયા સુધી વિડીયો જોવા બદલ તમામ વિદ્યાર્થી મિત્રોનો આભાર. અસ્તુ. જય હિન્દ. જય ભારત.